સુરતમાં લોકડાઉનની વચ્ચે રત્ન કલાકારોને મુશ્કેલી થઈ છે. ફેસેટ જેમ્સ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. અંદાજે 60 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. આથી કારીગરો ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે પહોંચ્યા. એક તરફ લોકડાઉન પગાર માટે મુશ્કેલી થઈ રહી છે તો બીજી તરફ કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. લોકોએ ન્યાયની અપીલ સાથે ડાયમંડ વર્કર યુનિયનને રજૂઆત કરી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા શૈલેષ ત્રિવેદીની પાસેથી. શૈલેષ, સુરતમાં રત્ન કલાકારોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ફેસેટ જેમ્સ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. સુરતમાં અનલોક પછી જે હીરા ઉદ્યોગ શરૂ થયો છે, કારખાનાઓ શરૂ થયા છે, તેમાં કંઈક ને કંઈક દરરોજ રત્ન કલાકારોને છૂટા કરી દેવાના અથવા તો પગાર નહીં આપવા સહિતના અનેક મુદ્દાની સમસ્યા થઈ રહી છે. તો એ સમસ્યાને લઈને વારંવાર અહીંયા લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. કોઈ ઉકેલ આવ્યો નહીં. ત્યારબાદ આજે રત્ન કલાકારો અહીંયા જ લેબર કમિશનર કચેરી ખાતે જ ધરણા ઉપર બેસી ગયા છે. આ દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠેલા એ રત્ન કલાકારો છે. શું મુદ્દો છે, કેટલા છૂટા કરાયા, કેવી રીતનું છે એ જાણવાની કોશિશ કરીએ. આ રત્ન કલાકારો કેટલા છે અને કેવી રીતે છૂટા કરાયા? આ લોકો 60 થી પણ કરતા વધારે રત્ન કલાકારો છે. ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે આવી રજૂઆત કરી હતી અને મારી એની રજૂઆતને ધ્યાનમાં લઈ અમે લેબર ડેપ્યુટી કમિશનર પાસે આવ્યા છીએ ન્યાયની માંગ સાથે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી બેસવાની તૈયારીઓ છે. અમે સરકારને વારંવાર વિનંતી કરી છે કે લોકડાઉનનો પગાર આપો, પણ સરકારના કાન હજી ઉઘડતા નથી. એક રત્ન કલાકારે અમારે આત્મહત્યા કરી છે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આગળ આ જ નિર્માણ ન થાય, આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે રત્ન કલાકારો માટે પોઝિટિવ રીતે આગળ આવો. આ જે ફેસેટ જેમ્સની અંદર કામ કરતા કારીગરો છે, અનલોક પછી અમને બોલાવવામાં આવ્યા નથી. ચોક્કસ, અન્ય જે આગેવાનો છે એમની સાથે વાત કરીશું. શું કહેવામાં આવ્યું છે રત્ન કલાકાર? અમને પહેલા તો કામે બોલાવેલા અને હીરા આપી દીધા, કામે બેસી ગયો. પછી અંદર તે ઓફિસમાંથી એવું કહેવામાં આવ્યું એ કાકાને ઘરે મોકલી ગયો કે એ કે પછી મેં પાછું પૂછ્યું મને કે ઘેરે કેમ મને મોકલવાનું કે એ કે બે દિવસ પછી પાછો ફોન કરશું. પછી બે દિવસ પછી ફોન આવ્યો તો એણે એમ કીધું કે તમે નીચે પહેલાં ફોર્મ ભરીને આવજો કે. તો અમે નીચે SRDમાં ફોર્મ ભર્યું તો એ કહે કે અહીંયા સહી કરી ગયો તો એ રાજીનામું એ કે તમારું થઈ ગયું છે, હવે ઘરે જતા રહ્યો. જી, રત્ન કલાકારોને અનલોક પછી છૂટા કરી દેવામાં આવે છે ને કંઈક કાયદાની ચુંગાલમાં ન આવે એટલે સામેથી રાજીનામું પણ લખાવી લેવામાં આવે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. જી જી શૈલેષ, આભાર તમામ જાણકારી માટે.